નવીન બનાવીએ. શું બનાવવા જશું? આજે આપણે બનાવશું મેથી મટર નું શાક અને એમાંથી બનાવશું મેથી મટર પનીર નું શાક. તો આપણે શાક બનાવવા જશું ક્યાં આગળ? મારા રસોડામાં. તમને મારી ચેનલ અને મારી રેસિપીઝ, કેન્યાની રેસિપીઝ પણ ઘણી બધી છે, પસંદ આવી હોય તો સબસ્ક્રાઇબ કરજો, બીજાને ફોરવર્ડ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. ચાલો આપણે જઈએ રસોડામાં. ચાલો તો આપણે ચાલુ કરીએ મેથી મટરનું સ્વાદિષ્ટ જેવી સબ્જી. ધાબા સ્ટાઇલ સબ્જી થશે કે તમે રેસ્ટોરન્ટમાં પણ જવાનું ભૂલી જશો, એટલી સરસ મજાની સબ્જી લાગતી હોય છે. તો એ વાત સાથે મેં લઈ લીધી છે એક ચમચી ઘરનું ઘી. આપણે ઘરના ઘીની અંદર આપણે સોતમી લેશું થોડા મટર. મારી પાસે આ ફ્રોઝન મટર હતા, એને મેં પાણીમાં જરા પલાળીને લીલોછમ કલર સચવાઈ દે, આપણે એ પ્રમાણે લઈ લેશું ઘીની અંદર સોતે કરશું. આપણે લઈ લેશું જરા કેવું પિંચ એવું નિમક. આ મટરને આપણે કાઢી લેશું. ઘી વાળા ભાગમાં આપણે મેથીનો ભાગ સોતે કરશું. તો મેં મેથી અહીંયા પલાળી લીધી હતી કારણ કે મારી પાસે જે છે એ ફ્રોઝન મેથી મળશે. ઓસ્ટ્રેલિયામાં મને ફ્રેશ મેથી નહીં મળે એની તમને બધાને ખબર જ છે. તો એ સાથે હું આ બધી મેથીને લઈ લઈશ, ફ્રોઝન મેથીને ખુલ્લી કરીને થોડી કરી લઈશ સોતે. તો આપણે એની અંદર લઈ લેશું થોડુંક એવું માપથી નિમક. ઓલરેડી પેન છોડવા માંડી છે તો આપણે એને લઈ લેશું એક બાઉલમાં. હવે આપણે લઈ લીધું છે આની અંદર 3 ટેબલ સ્પૂન તેલ. તમે કોઈ પણ તેલ યુઝ કરી શકો. એમાં ક્રીમી ફ્લેવર દેવા માટે મેં લીધું છે 1 ચમચી ઘી. આપણું તેલ અને ઘી એકદમ સરસ રીતના ગરમ થઈ ગયું છે તો મેં લઈ લીધા છે અહીંયા 2 તેજપત્તા. એની સાથે આપણે એકદમ સરસ મજાનો મસાલાના ફ્લેવર દેવા માટે આપણે લઈ લેશું 2 તજ, 1 કૂટેલી એલચી. એલચીનો ફ્લેવર બહુ જ સરસ આવતો હોય છે તો આપણે એ પણ લેશું. 1 લીલું એવું મરચું અને 1 લાલ મરચું. આનો સ્વાદ એકદમ સરસ આવે એની માટે આપણે એને થોડું કરી લેશું સોતે. આની સુગંધ એકદમ જ મસાલાની અંદર, બધા જ કોઈ પણ શાકની અંદર મસાલાની સુગંધ એકદમ બેસી જાય એ માટે આ બહુ જ સરસ લાગતું હોય છે. એની સાથે આપણે લઈ લેશું 1/2 ચમચી જીરું. 1/2 ચમચી સાથે હું લઈ લઈશ પિંચ ઓફ હિંગ. હિંગ શરીર માટે બહુ જ સારી હોય છે એટલે આપણે લીધી હોય તો બહુ બેસ્ટ છે અને એની અંદર ફ્લેવર પણ સારો આવશે. એની સાથે હું લઈ મોટી ડુંગળી ગ્રાઇન્ડ કરેલી, એટલે કે આખી પાકી કાપેલી. ડુંગળીના અંદર આપણે સોતે કરી લેશું. જ્યાં સુધી આપણી ડુંગળી ખાતી હોય છે પિંકની ઉપર આપણને ડુંગળી જોઈએ છે, પિંક કલર આવે ત્યાં સુધી આપણે એને સોતે થવા દઈશું. ગ્રેવી કરવા માટે ક્રીમી ગ્રેવીની અંદર મસાલેદાર ગ્રેવી કરવા માટે આપણે લઈ લીધી છે 1 નાની ડુંગળી, એટલે કે 1 નાનો કાંદો. એની અંદર આપણે લઈ લેશું 1 ચમચી જેટલો લસણ. મેં ઝીણું લસણ લીધું છે, દેશી લસણ. એની સાથે હું લઈ લઈશ 1 ચમચી જેટલું આદું. આદુના પીસીસ અને એની સાથે આપણે લઈ લેશું ટમેટું. તો 1 ટમેટું મેં કાપીને લઈ લીધું છે. એની અંદર આપણે લઈ લેશું 1 ટેબલ સ્પૂન કાજુ. એ ક્રીમી પેસ્ટ બનાવવા માટે આપણે લઈ લેશું 1/2 કપ જેટલું પાણી, એટલે કે 5 ટેબલ સ્પૂન પાણી. એને આપણે કરી નાખશું ગ્રાઇન્ડ. ગ્રાઇન્ડ કરેલી ક્રીમી પેસ્ટ બહુ જ સરસ થઈ. આ પેસ્ટ આપણને જેવી જોઈએ છે એ પ્રમાણે તૈયાર થઈ ગઈ છે. આપણા કાંદા બહુ જ સરસ સોતરાઈ ગયા છે. જેવા આપણને પિંકી સુપર જોઈએ છે એનું કાચુંપણું આખું નીકળી ગયું છે. તો આપણે લઈ લેશું એમાં 1 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ. આપણે ચણાના લોટને સોતે કરી નાખશું કે એનું કાચુંપણું સાવ નીકળી જાય. પણ ચણાના લોટને આપણે સોતે કરતા હશું ત્યારે જ આપણે આ ગ્રેવી પણ અંદર નાખી દેશું કે આપણી કાચી ગ્રેવી જે છે એ એકદમ સરસ મજાની પાક્કામાં થઈ જાય અને આપણો મસાલો એકદમ સરસ મજાનો ટેસ્ટી બને. તો મેં લઈ લીધી છે આખી ગ્રેવી અને આપણે એને પકાવશું મીડિયમ તાપ ઉપર બધા જ મસાલા. તો આપણે લઈ લેશું માપથી નિમક. આપણું તેલ એમાંથી છૂટવા માંડી ગયું છે, શાકની અંદર ગ્રેવીમાંથી તેલ છૂટવા માંડ્યું છે. આપણે લેશું નિમકની સાથે 1 ચમચી મરચાની ભૂકી. એની સાથે આપણે લઈ લેશું 1 ચમચી ધાણા જીરું. આપણે લઈ લેશું 1/2 ચમચી હળદર, 2 પિંચ જેટલો ગરમ મસાલો, 1 નાની ચમચી જેટલી ખાંડ. આપણે આ બધા મસાલાને કરી નાખશું મિક્સ. આપણું તેલ પણ છૂટું થવા માંડ્યું છે, ગ્રેવીમાંથી તેલ છૂટું થવા માંડ્યું છે. એની સાથે મસાલો એકદમ સરસ ચડી ગયો છે અને આપણી આ ગ્રેવી બહુ જ સરસ લાગે છે. 2 મિનિટ માટે આ ગ્રેવીને સોતે થવા દેશું, એટલે કે પાકવા દેશું. જ્યારે આપણે આ ગ્રેવી પેન છોડવા માંડશે, એટલે કે પાકવા માંડી ગઈ છે અને એમાંથી ને તેલ પણ છૂટું થવા માંડ્યું છે, ત્યારે આપણે એની અંદર એડ કરી નાખશું આપણા સોતે કરેલા મટર. મટરને કરી નાખશું મિક્સ.
આ શાક બહુ જ સરસ લાગતું હોય છે. તમે પરાઠા સાથે, પૂરી સાથે, નાન સાથે, ગમેની સાથે ખાઈ શકો. એની સાથે આપણે લઈ લેશું આપણી મેથીની ભાજી. મેથીની ભાજીનું કાચુંપણું નીકળી જાય અને મટરનું કાચુંપણું નીકળી જાય એની માટે આપણે આ ગ્રેવીની અંદર જ એને પાકવા દેશું. તો આપણે 2 મિનિટ આપણું સોતે કરેલું શાક જે છે, જે પેન છોડવા માંડી ગયું છે ઓલરેડી, એને આપણે એની અંદર મિક્સ કરીને 2 મિનિટ માટે પાકવા દેશું. એનો ફ્લેવર એકદમ સરસ ચડી જાય અને આપણું શાક બહુ જ સરસ સ્વાદિષ્ટ લાગે. આપની ગ્રેવી પણ બહુ જ સરસ થઈ છે. તો આની અંદર આપણે એડ કરી નાખશું 1/2 કપ જેટલું પાણી, કે 6 કે 7 ટેબલ સ્પૂન જેટલું પાણી આપણે એડ કરીને ગ્રેવીને કરી નાખશું. થોડી રસવાળી એટલે આપણું આ શાક એકદમ જ સરસ તૈયાર થયું છે. મેથી મટરનું શાક આ બહુ સરસ લાગતું હોય છે. તમે કેની પણ સાથે ખાઈ શકો. ગરમ ગરમ ઉતરતું શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. સાથે જ આપણે નાખી દઈશું થોડું એવું લીંબુ અને ઉપરથી ચડિયાતા ધાણાનો ફ્લેવર. તો આપણે લઈ લીધો છે ધાણા અને આપણું આ શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તમે જરૂર બનાવજો. સ્વાદિષ્ટ લાગતું હોય છે, તીખું તમને જેવું જોતું હોય એ પ્રમાણે તમે બનાવી શકો. પણ આ શાક પરાઠા સાથે, નાન સાથે, ફુલકા રોટલી સાથે બહુ જ સરસ લાગતું હોય છે. તો આપણું આ શાક તૈયાર છે. સ્વાદિષ્ટ શાક ગ્રેવીવાળું રેડી. આપણે મેથી મટરના શાકને ટર્ન કરશું પનીરના શાકમાં. તો મેથી મટર પનીર આ રીતના બનશે. આપણે કરી નાખશું પનીરના પીસીસ. મને બહુ બધા પનીરના કટકા નથી નાખવા, તો આટલા પનીરના કટકાને આપણે કરી નાખશું સોતે. આપણી પેન બહુ સરસ રીતના ગરમ થઈ ગઈ છે. આપણે એની અંદર લઈ લઈશું 1 ટીસ્પૂન જેટલું ઘી. એની અંદર લઈ લઈશું આપણું પનીર. પનીર લીધા બાદ આપણે થોડો મસાલો એની ઉપર નાખી દઈશું, એટલે કે હળદર નાખશું, થોડું એવું નિમક નાખશું, મરચાંની ભૂકી નાખશું, એને બનાવી નાખશું મસાલાવાળું પનીર. એને કરી નાખશું આપણે મિક્સ. પનીરને આ રીતના કરવાથી એનો કલર અને સ્વાદ બહુ જ સરસ થતું હોય છે. મેરિનેટ કર્યા બાદ આપણે લઈ લઈશું આપણું આ બનાવેલું શાક. મેથી મટરના શાકમાં તમે દૂધ નાખીને પણ ગ્રેવી વાળું કરી શકો. આપણે કરશું મેથી મટર પનીરનું શાક. આપણે એને કરી નાખશું બધું. આપણે લઈ લીધું છે દૂધ. દૂધની અંદર આપણે દૂધ સીધું ફાટી ના જાય એની માટે દૂધને આપણે દૂધમાં શાક નાખીને આપણે એને આપશું ઝાટકો. આ રીતના કરવાથી દૂધનો કલર અને શાકનો ફ્લેવર જળવાઈ રહે છે. એને આપણે લઈ લઈશું બધું શાકમાં અને આ આપણું શાક થઈ જશે મેથી મટર પનીરનું એકદમ સરસ મજાનું તૈયાર. ગ્રેવી સાથે ક્રીમી સ્ટ્રક્ચરમાં મેથી મટર પનીરનું શાક તૈયાર છે. આપણું ઓલરેડી સરસ રીતના તેલ છૂટું પડવા માંડ્યું છે. આપણે એમાં લઈ લઈશું 1 ચમચી ઘી. ઘી નહીં તો બટર તમે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો. કસૂરી મેથી તમને નાખવી હોય તો તમારી મનની મરજી. કસૂરી મેથી મને નથી નાખવી કારણ કે મેથીનું જ શાક છે, એટલે કસૂરી મેથી નહીં નાખું. પણ બટરી ફ્લેવર આપીને આપણે કરી નાખ્યું ધાબા સ્ટાઇલ, રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ જ સરસ મજાનું મેથી મટર પનીરનું શાક. છે ને કેટલું સહેલું. આ રેસીપી તમને જો ગમી હોય તો મને સબસ્ક્રાઇબ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદીને. અને આ આપણું શાક બહુ જ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે, બહુ જ સરસ તૈયાર થયું છે. ગ્રેવીવાળું મેથી મટરમાંથી મેથી મટર પનીરનું શાક ગ્રેવી ધાબા સ્ટાઇલ, રેસ્ટોરન્ટ સ્ટાઇલ. તમને આ રેસીપી જો પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદી. આવી નવી નવી રેસીપી ઘણી લેતા આવશું. મેથી મટરના શાકમાંથી મેથી મટર પનીરનું શાક, 2 રીતનું શાક અલગ અલગ કેવી રીતના બનાવ્યું એ તમે જોયું. ધાબા સ્ટાઇલ, રેસ્ટોરન્ટ સ્ટાઇલ, ધાબા સ્ટાઇલ રેસ્ટોરન્ટ સ્ટાઇલને પણ ટક્કર મારે એવું સરસ મજાનું આ શાક થતું હોય છે. તો આ શાક બહુ જ સરસ થયું છે. એની અંદર પનીર અને મેથી મટરનું પણ કોમ્બિનેશન બહુ ફાઇન લાગે છે. તો તમે આ જરૂર બનાવજો. આપણી રેસીપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજી આવી નવી નવી રેસીપી અમે ઘણી લઈને આવશું. કોમેન્ટ કરો, શેર કરો ગ્રુપમાં અને આપણે મહિલા પાછા બીજી નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે બધા રહ્યો સ્ટે સેફ. બનાવો મેથી મટર પનીર, બહુ સ્વાદિષ્ટ થતું હોય છે. મહિલા પાછા જલ્દીથી નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે સેફ એન્ડ બાય બાય.